જો કાચું સરવૈયું સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરે છે. આપણે દેખાય સાચું અને વ્યાજબી ચિત્ર. કાચું સરવૈયું તૈયાર કર્યું હોય એનો મતલબ હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે અને નિયમોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. વ્યવહારોની જે કહેવાય સુજલ છેલ્લે કરજે બકા બધું જે હિસાબી વ્યવહારો હોય એની સામાન્ય રીતે બે અસર થાય છે. કેટલી અસર થાય છે? સામાન્ય રીતે બે અસર થાય છે. હવે આ જે બે અસર થાય છે તો એક અસર ઉધાર થાય અને બીજી અસર જમા થાય. બધા જ વ્યવહારોની ઉધાર બાજુનો સરવાળો એ જમા બાજુના સરવાળા જેટલો જ થાય છે કે પછી જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા જેટલો જ થાય છે. સરવાળો સરખો થાય મતલબ હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે, પરંતુ સરવાળા સરખા ન થાય તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા નથી. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે અને એની અંદર ત્રણ પ્રકારના વ્યવહાર જોવામાં આવે છે જે આપણે ભૂતકાળમાં ભણી ગયા છે. વ્યવહારના ત્રણ પ્રકાર છે, વ્યક્તિના ખાતા, બરોબર. વ્યક્તિના ખાતામાં કયા કયા આવે એ તમને ખ્યાલ છે? આપણે કહીએ વ્યક્તિના ખાતામાં કોણ કોણ આવે. અમિત રેકોર્ડિંગ ચાલુ છે બકા, અને આપણે યુટ્યુબ પર અપલોડ બી કરીએ છીએ આ રીતનું જ, પછી તમને જ આવું સારું નહીં લાગે. વ્યક્તિના ખાતામાં કોણ આવે? વ્યક્તિમાં કુદરતી વ્યક્તિ, કુદરતી એટલે હું એક કુદરતી જીવંત વ્યક્તિ છું. આપણે આ અમિત, આપણો સુજલ, આપણો હર્ષિલ, મલ્હાર, પ્રકાશ, આ તમે બધા જ કુદરતી જીવંત વ્યક્તિઓ છે. કુદરતને બનાયા, ભગવાનને બનાયા, રબને બનાયા, હમ સબકો, હમ સબ જિંદા વ્યક્તિ હૈ. તે જિંદા વ્યક્તિ પણ વ્યક્તિ ખાતામાં આવે છે. પછી કાયદેસર કૃત્રિમ રીતે બનાવેલી વ્યક્તિ, જિસકો હમને બનાયા, કાયદેસર કૃત્રિમ રીતે રચાયેલી વ્યક્તિ કે જિસકો હમને બનાયા, હમને કિસકો બનાયા, हमने एक स्कूल को बनाया, ट्रस्ट को बनाया, हॉस्पिटल को बनाया. तो अमित चम बाहर जाते पास में स्कूल, ट्रस्ट, हॉस्पिटल, डीमार्ट, विजय सेल, सेल्स इंडिया, पॉडी मॉल. पॉडी मॉल में बता, तुम्हें फरवा जाओ ना, फरवा जाओ, जो आ जाओ. तो ये पॉडी मॉल आगे सबवे में, सबवे खावा गया, पिज्जा खावा गया डोमिनोस की अंदर. તો આ બધી જ વસ્તુ શું છે? વ્યક્તિ. ડોમિનોઝ, જ્યાં 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 નામ હે વહા વહા વ્યક્તિ હૈ, જ્યાં જ્યાં નામ ભારો પ્રોમા નામ લખ્યું છે વ્યક્તિ. ડીમાર્ટ ઉપર સાહેબ મોટું પાર્ટી માર્યું છે, ડીમાર્ટ સંગાત મોલમાં, ડીમાર્ટ એક વ્યક્તિ છે. રિલાયન્સ ફ્રેશ એક વ્યક્તિ છે. આપણું પ્રભુલ મીઠાઈ વાળો એક વ્યક્તિ છે. જ્યાં જ્યાં નામ લખ્યું છે બધા વ્યક્તિ. આપણી સ્વસ્તિક હાયર સેકન્ડરી સ્કૂલ એક વ્યક્તિ. કુમાર શાળા, કન્યા શાળા, આપણી કુમાર શાળા, કન્યા શાળા એક વ્યક્તિ. પોખરાજ રાયચંદ જનરલ હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ, સાલ હોસ્પિટલ વ્યક્તિ. જ્યાં જ્યાં નામ હે વહા વહા વ્યક્તિ હૈ. કેનેરા બેંક, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, ઓરિએન્ટલ બેંક, આઈસીઆઈસી બેંક વ્યક્તિ, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વ્યક્તિ. જ્યાં જ્યાં નામ ભારો પાટિયા ભારો એ વ્યક્તિ. જય ભવાની વડાપાઉં વાળો, વડાપાઉં ખાવા જાઓ ના ઉપર પાટી માર્યું હોય જય ભવાની વડાપાઉં. કણાવતી દાબેલી વાળો વ્યક્તિ. બોલો વ્યક્તિ ખાતા વિશે આગળ કહું કે સમજી ગયા? એન કે ગ્રુપ ટ્યુશન સમજી ગયા. જો મસ્ત બોલે એન કે ગ્રુપ ટ્યુશન એ એક વ્યક્તિ છે. યસ, એન કે ગ્રુપ ટ્યુશન એ બી એક વ્યક્તિ છે. તો જ્યાં જ્યાં નામ હે, જ્યાં જ્યાં નામ હે, નામ કા પાટિયા હે, વો સબ વ્યક્તિ હે. તો આ બધું વ્યક્તિ ખાતા રહો. પછી ક્યાં છે વ્યક્તિ ખાતા નિયમ? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. યસ, એની જ વાત ચાલે. હા સર. હવે આપણે કરીએ માલ અને મિલકત ના ખાતા. ભાઈ કયા? માલ અને મિલકત ના ખાતા. પેલા માલ ના ખાતા. માલ ના ખાતા એટલે અહીંયા માલ એટલે વેપારી જે વસ્તુનો વેપાર કરે એને માલ કહેવાય. કયો? વેપારી જે વસ્તુનો વેપાર કરે એને માલ કહેવાય અહીંયા. અને માલના ખાતા એટલે કે માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું,
બધા માલના ખાતાની વાત ચાલે છે. મિલકતો, મિલકતોમાં કોણ આવે? જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, પિક્ચર્સ, પાગડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝીસ, લાયસન્સ, સોફ્ટવેર, દેવાદાર, લેણુંડી, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, આ બધું મિલકતોમાં આવે. તો માલ અને મિલકતના ખાતા, બીજું કયું ખાતું? ઉપજ ખર્ચ ખાતું. ખાતાના ત્રણ પ્રકાર ને, વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ ખર્ચ. ત્રીજું ઉપજ ખર્ચિયાનું ખાતું. ઉપજ ખર્ચ ખાતામાં સાહેબ શું આવે? તો ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચના ખાતા અને ઉપજના ખાતા આવે, ખર્ચ અને નુકસાનના ખાતા આવે. ખર્ચના ખાતામાં પગાર ખાતું, જાહેરાત ખર્ચ ખાતું, વીમા પ્રીમિયમ ખાતું, સ્ટેશનરી ખર્ચ ખાતું, રેલવેનું ખાતું, આવકમાલ ગાળા ભાડાનું ખાતું, ખરીદ ગાળા ભાડાનું ખાતું ધંધાના ખર્ચ છે. નુકસાન, આગથી નુકસાન, ચોરીથી નુકસાન, ફલાણા ઢીકણાથી નુકસાન, 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 ઉપજ ખર્ચ. પછી આવકના ખાતા. આવક એટલે ઉપજના ખાતા. મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ 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 જે કઈ બી મળેલ છે એ બધું જ મળેલ તમારી આવકના ખાતા. તો આ ત્રણ ખાતાની સમજૂતી જરૂરી છે. હવે આગળ વાત કરીએ. કાચું સરવૈયું એક પત્રક છે, બરોબર? તો હિસાબો લખવાની પહેલા તો શરૂઆત ક્યાંથી થાય? વ્યવહાર. રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો, રૂપિયા 20,000 નો માલ વેચ્યો, તો આ વ્યવહાર છે. આ વ્યવહાર પ્રથમ તો ક્રમ પ્રમાણે તમારે વ્યવહારની ઓળખાણ કરવાની, ઓળખાણ કરવાની. દુનિયાની સૌથી મોટા મોટી ખાણ ઓળખાણ, સૌથી મોટા મોટી ખાણ ઓળખાણ કરવાની. વ્યવહાર રોકડ છે કે ઉધાર છે ને ઓળખો ભૈલા, વ્યવહાર રોકડ છે કે ઉધાર એ ઓળખ્યા પછી એને લખો. જો આમ નોંધમાં કે પેટા નોંધમાં નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ આ નોંધ તો શું કરવામાં આવે છે? શાક બનાવવામાં આવે છે ના, એની ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે છે. ખાતા વહીમાં ખતવણી કર્યા પછી શું કરવાનું સાહેબ? ખાતા ની ખતવણી કર્યા પછી તમારે દરેક ખાતાઓની બાકીઓ શોધવાની. બાકી પાછી કેવી નીકળે સાહેબ? બાકી જે કરીને ઉધારી નીકળે અને જમા પણ નીકળે. હવે આ બાકીઓ ખાતાવીમાંથી નીકળી, એ બાકીઓને પત્રકમાં દર્શાવવામાં આવે છે. અને આ બાકીઓ જે પત્રકમાં લખાય ને એ પત્રકને કાચું સરવૈયું કહેવામાં આવે છે. એ બાપરે સાહેબ, તો બહુ લાંબી લાંબી પ્રોસેસ થઈ ગઈ. કેવી લાંબી પ્રોસેસ છે! વ્યવહાર થાય, માલ ખરીદ્યો, વેચ્યો, એને આમનોતમાં કે પેટાનોતમાં નોંધો, ત્યાંથી ખાતા એમ ખતવણી કરો, ખતવણામાંથી બાકીઓ કાઢો, અને એ બાકીઓ જે પત્રકમાં લખાય, એ ઉધાર કે જમા બાકી જે પત્રકમાં લખાય એ પત્રક છે આપણું કાચું સરવૈયું. હવે આ પત્રકમાં ઉધાર અને જમા બંને બાજુનો જો સરવાળો હરખો થાય તેનો મતલબ હિસાબો સાચા અને વ્યાજબી છે. હવે વાત કરું છું કાચા સરવૈયા એટલે શું એની વ્યાખ્યા. જો ધ્યાનથી વાંચો અહીંયા આ વ્યાખ્યામાં આપણે આવીએ. કાચું સરવૈયું એ એવું પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે એ દર્શાવે છે. અહીં ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ, તો જ કાચું સરવૈયું ગણિતની દ્રષ્ટિએ સાચું છે એમ કહેવાય છે. હવે કાચું સરવૈયું, પાછું કાચું સરવૈયું જે કહેવાય ને એ દર વર્ષે 31 માર્ચ ના રોજ તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયું તો શું છે? કાચું સરવૈયું પત્રક છે. પત્રકના સ્વરૂપમાં સામાન્ય રીતે હોય છે. કાચું સરવૈયું એક પત્રક છે. નિર્ધારિત સમયના અંતે કાચું સરવૈયું જે કહેવાય એક વર્ષનું તૈયાર થાય છે. એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિનાનું તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયું ખાતામાં ઉધાર અને જમા બાકીઓ ઉપરથી અથવા ઉધાર અને જમા બાકીઓના સરવાળા ઉપરથી તૈયાર થાય છે. બિનોધી નામક પદ્ધતિનો ઉપયોગ થાય છે કાચું સરવૈયું તૈયાર કરવામાં. વાર્ષિક હિસાબનો પ્રથમ તબક્કો એટલે કાચું સરવૈયું અને શક્ય એટલી આમાંથી ભૂલો શોધવામાં આવે છે. કાચા સરવૈયાનો હેતુ શું? કાચું સરવૈયું તૈયાર કરવાનો હેતુ શું? તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા લખાય છે, ભૂલો શોધવા સુધારવા માટે, વાર્ષિક હિસાબો બનાવવામાં સરળતા માટે કાચા સરવૈયાનો ઉપયોગ થાય છે, ખાતાઓની બાકીઓ શોધવામાં આવે છે અને કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયું બે રીતે તૈયાર થાય. એક સરવાળા પદ્ધતિ. સરવાળા પદ્ધતિ એટલે શું? ઉધાર અને જમાના સરવાળા જ ખાલી લખી દેવાના. રોકડ ખાતું,
रोकड़ खाता नो उधार अने जमा नो कुल सरवाळो ए लखी नाखो, ए काचू सरवाळो। मकान खातु तेनो उधार ने जमा नो जे सरवाळो ए लखी नाखो। बैंक खातु उधार जमा नो कुल सरवाळो लखी नाखो। तो सरवाळा पद्धति जे प्रचलित नथी, आपणे भणवानी छे बाकीओनी पद्धति। बरोबर, એટલે આ શું થયું, આપણે ભણવાની છે એ છે બાકીઓની પદ્ધતિ। બાકીઓની પદ્ધતિમાં આપણે ભણવાનું છે, શું ભણવાનું છે બાકીઓની પદ્ધતિમાં આપણે, તો બાકીઓની પદ્ધતિમાં કયા ખાતાની કઈ બાકી એ ભણવાની હોય છે, કયા ખાતાની કઈ બાકી એ ભણવા માટે હું તમને લઈ જઈ રહ્યો છું અહીંયા। એ ક્યાં ગયું અહીંયા, હવે આ જે વસ્તુ તમને કહું, તો હવે આની પીડીએફ મેં ઓલરેડી તમને મોકલી દીધી છે વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ મેં ઓલરેડી તમને મોકલી દીધી છે, એટલે કોઈ પેન્ડિંગ લિસ્ટમાં નથી, બધા આવી ગયા ને, આની પીડીએફ મેં ઓલરેડી મોકલી દીધી છે। હવે આ જે કાચું સર્વે તમને દેખાય તો પત્રક સ્વરૂપે દેખાય ને, પત્રક સ્વરૂપે તૈયાર કરવાની મેં રીત બતાવી છે। આ બાકીઓ જેટલી યાદ રહેશે એટલું કાચું સર્વે તમને આવડી ગયું, બાકીઓ યાદ રાખવામાં જેટલી તકલીફ એટલું કાચું સર્વે આવડશે નહીં। કહેવાનો મતલબ આ બાકીઓ યાદ રાખવા માટે તમે એક વાર બે વાર પાંચ વાર લખો, પણ આને તૈયાર કરો। બરોબર, કોની કઈ બાકી હોય તો એના વિશે મારે આ તમને સમજૂતી આપવાની છે, તો એ તમને આ સમજૂતી આપવા જઈ રહ્યો છું। ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો અને આને યાદ રાખજો, એ સૌથી પહેલા મૂડી ખાતું। બરોબર, તમને યાદ હોય તો મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે, જો કાચું સર્વે કેવી રીતે તૈયાર થાય, ખાતાનું નામ આ દેખાય, ખાતાનું નામ આ ખાપા, આ ઉધાર બાકી અને આ જમા બાકી, આ એની બનાવવાની મેથડ પદ્ધતિ। હવે જે ઉધાર હોય બાકી એ ઉધારમાં રકમ લખાય, જમા બાકી જમામાં રકમ લખાય। જેમ કે મૂડી ખાતું, મૂડીની હંમેશા કઈ બાકી હોય ખબર છે, જમા, તો જો જમામાં રકમ લખવાની, આ તીર માર્યું ને, હવે અહીંયા જે રાઈટ ક્લિક છે ને ત્યાં જમા, જે પ્રશ્નમાં જે રકમ આપી હોય એ રકમ તમારે લખવાની હોય। ધારો કે મૂડી 20,000 હોય તો તમારે અહીંયા મૂડી આજે કહેવાય ને અહીંયા 20,000 રૂપિયા લખવાના હોય છે। આજે દોર્યું અહીંયા તમારે કોઈ મૂડી લખવાની હોય જે આપી હોય કે 20,000 રૂપિયા આ રીતે, ઓકે। પણ અત્યારે આપણે ખાલી ટીક માર્ક કરી, રકમની જગ્યાએ મેં ટીક માર્ક કરી છે। હવે વાત કરીએ છીએ ઉપાડ, નિયમ મારે યાદ કરો કે અહીંયા છે નિયમ, સર ઉપર ઉપાડ, ઉપર ઉધાર, ઉપાડ ઉધાર હોય તો ઉધારમાં જ ટીક મારી કરી, મતલબ ઉધારમાં જ લખવાનો હોય ઉપાડ। ત્યારબાદ વાત કરું છું હું પગાર, પગાર ધંધાનો સાહેબ ખર્ચ છે, ખર્ચ કે નુકસાન ઉધાર, તો જુઓ પગાર ઉધારમાં લખ્યું। ગાલખાત, ગાલખાત સાહેબ ધંધાનું નુકસાન છે, ઉધાર। ગાલખાતના બીજા નામો યાદ રાખજો, દેખાય ગાલખાતનું નામ છે ડુબત લેણું, માંડી વાળું, આ ગાલખાતના જ નામો છે, બીજા ઉપનામ તમારી ફૈયે પાડેલા ઉપનામ, અમારે યશ હોય યશનગર યશ કે કોઈ યશુ કે તમે તે કહેતા હોય ને યશ, અલગ અલગ નામ હોય, મારા અમિત છે, કોઈ અમિત કે બીજું શું કે પિન્ટુ કે અમિત સંજો સંજુ કે, તો અલગ અલગ નામથી પ્યારથી સાહેબ યશ ના કોઈ પ્યાર સે અલગ અલગ નામ સે બુલાતા હે ને, અમિત કો પ્રેમ સે ક્યા બોલતે હે, અમિત બોલતે હે કે અમિત પ્રેમ સે ક્યા બોલતે આપકો, કુછ ભી નહીં, અમિત હી અમિત હી બુલાતે હે, તો અમૂલ અમૂલ કે છે કે પેલો કે અમૂલ બોલા કોણ કે આ કોણ બોલ્યો કે જો યશ નો બડા છોટો છોટો ઘર ગાલખાત નામની જલેબી, ગાલખાત જલેબી નું બીજું નામ છે ડુબત લેણું, ત્રીજું નામ છે માંડી વાળું, ગાલખાત ધંધા નું નુકસાન ને નુકસાન ઉધાર બાકી હોય ને લખી ઉધાર, એ ગાલખાત નુકસાન કેવી રીતે તમને ખબર છે, ગાલખાત કેમ પડે ને કેવી રીતે પડે, તો ગાળખાત એટલે દીવાદારી, દીવાદારી એટલે એવી વ્યક્તિ કે તમે જેને માલ ઉધાર વેચો, તમે વિજય માલ્યા ઉધાર માલ વેચ્યો, વિજય માલ્યા ભાગી ગયો લંડન માં બે હજાર, અચો પૈસા આપવા આવતો તો પૈસા નહીં આપી રહ્યો સાહેબ, એના મોતે બંદૂક મૂકો તો પૈસા જ નહીં આવતો, બાઉન્સર મોકલ્યા, બાઉન્સર શું કે બાઉન્સર કેવાય ને પેલા પઠ્ઠા પહેરવાના આવે ને પેલા, એટલે અમિત શું કેવાય પેલા નહીં હોતા પેલા બોડી બિલ્ડર, પેલા બોડીગાર્ડ,
બોડીગાર્ડ હા બોડીગાર્ડ બોડીગાર્ડ બાઉન્સર મોકલ્યા તો દિવસ પૈસા જ નહીં આવતો તો આપણે એને શું કહેવાય ગાલખાત કે ધંધા નુકસાન છે ખર્ચ કે નુકસાન કાતે ઉદાહરણ થાય પછી આ શું છે આ ગાલખાત અનામત બીજું નામ છે ડૂબત નીતિ ત્રીજું નામ છે સકમલ લેણા અનામત મતલબ એક જ વ્યક્તિ એક જ છે ભાઈ આ આપણો યશ જ છે યશન જ તમે છોટું કહો ડૂબત નીતિ કહો સકમલ લેણા અનામત કહો જે કહો આપણો આ યશ જ છે પણ એની બાકી કર્યું હંમેશા જમા કોઈ પણ ફંડ કે અનામત ની હંમેશા જમા બાકી હોય કાચા શ્રેમાં જમા લખવાનું છે હવે આવક કામાલ ગાડા પાડવું એટલે શું ધંધાનો ખર્ચ છે માલ ખરીદ્યો અને પેલો લારી વાળો લારી લઈને આવ્યો એને ભાડું ચૂકવ્યું ધંધાનો ખર્ચ ખર્ચ કે નુકસાન કાતે ઉધાર જાવક માલ ગાડા પાડવું જાવક માલ ગાડા પાડવું એટલે શું માલ વેચ્યો મેં વેચ્યો પેલાના ઘેર પહોંચતો કરવા માટે ગાડી વાળાને ભાડું ચૂક્યું ધંધાનો ખર્ચ છે ગાડી ભાડું એટલે રિક્ષા ટેમ્પો માં જે કે બી માલ સામાન તમારે આવ્યો હોય અને એને જે ભાડું ચૂકવો ધંધાનો ખર્ચ છે સાહેબ અલગ અલગ નામ કીધા ચોખ્ખું જત ભાડું કીધું ના હોય આ તો આ ચોપડી છે એક જ વસ્તુ ઘુમાઈ ફેરાઈ અમે કાન પકડાવશે અમે કાન પકડાવશે અમે કાન પકડાવશે ચોપડી છે આપણી બધી રીતે કાન પકડાવશે અને આપણે બધી રીતે પકડવાના છે કે એને કીધું ભાઈ આવક માલ ગાડા પાડું જાક માલ ગાડા પાડું ટૂંકમાં તમારી ભાષામાં કોઈ છોકરા એમ કે ટૂંકમાં સાહેબ ભાડું ચૂકવાનું છે ને હા યસ લારી વાળો ટ્રક વાળો ટેમ્પો વાળો જે લઈને આવે એને ભાડું ચૂકવાનું છે એની વાત ચાલે છે ઓકે આમાં એક એક વસ્તુની સમજૂતી જરૂર છે હું તમને સમજાવી રહ્યો છું હવે આપણે આઈએ આગળ ટોટલ 95 છે કંટાળતા નહીં ચલો આ વાત કરું છું રેલવે નું ભાઈ હું હવે કોની વાત કરું છું રેલવે નું ભાઈ આખો કા નૂર નહીં રેલવે નું બરોબર કયા નું રેલવે નું સાહેબ હવે આ રેલવે નું એટલે શું તો કઈ પેલું ઉદાહરણ યાદ છે ચેન્નાઈના તંગાવલી જોડેથી તમે લીલા લીલા નારિયેલ મંગાયા તંગાવલી નારિયેલ બાય ટ્રેન છુકછુક ગાડી માલ ગાડીમાં નારિયેલ મોકલ્યા છુકછુક ગાડી વાળો રેલગાડી વાળો મફતમાં થોડી નારિયેલ લઈને આવે નારિયેલ ચેન્નાઈ થી લાવવાના પૈસા લે તો રેલવે વાળા જે તમે ભાડું ચૂકવ્યું ને એ કહેવાય રેલવે નું ધંધાનો ખર્ચ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર ઓક્ટ્રોય ઓક્ટ્રોય પણ ધંધાનો ખર્ચ છે અને ખર્ચ ખાતે ઉધાર તો પાછો પ્રશ્ન થાય સાહેબ આ ઓક્ટ્રોય વળી કયો ખર્ચ છે હવે તમે બધા અહીંયાથી રામનગર જાઓ તો રસ્તામાં ઘણી વખત તોલ નાખા ઉતરી જાવ બોલો છો હે કોઈ ભાઈબંધ કેવો તોલ નાખા તોલનાકુ દેખાતું જ નહીં કારણ તોલનાકુ ખાસા વર્ષો પહેલા લગભગ 2005 ઓક્ટોબર ગુજરાત અમદાવાદમાં નાબૂદ થઈ ગઈ હતી એટલે ત્યાંથી તુલનાકુ જતું રહ્યું છે હું તો હતો ભાઈ મને તો જિંદગીના 43 વર્ષ થયા મેં તો ટોલ ભર્યો તો પણ ખરા હું વાત કરું છું લગભગ 2003-04 જયારે હું પેલા ફૂલસ્ટોપ સોસાયટીમાં રહેતો હતો આપણે હર્ષ રહે છે ને એ સોસાયટીમાં ફૂલસ્ટોપ સોસાયટીમાં છેલ્લા બંગલા પેલા નવનીતભાઈના બંગલામાં ભાડે રહેતો હતો હર્ષ ત્યાંથી મારા બીજા મકાનમાં જયારે હું ભાડે રહેવા આવ્યો એટલે અમદાવાદની હદની એ અમદાવાદની હદની બહાર ગણાતું હતું તોલ નાખવું એટલે કે બે જગ્યા તોલ નાખા હતા એક આપણું મોટેરા સ્ટેડિયમ કરે ને મોટેરા સ્ટેડિયમ ની એક્ઝેક્ટ બહાર ખબર નહીં અત્યારે એક નાની કેબિન પડી હશે એક નાની કેબિન અત્યારે છે કે નહીં આઈ ડોન્ટ નો જાઓ તો કદાચ જોજો મોટેરા સ્ટેડિયમ ની એક્ઝેક્ટ બહાર એક નાની કેબિન જેવું હતું એ કેબિનમાં ત્યાં તોલ નાખવું હતું એટલે કે અમદાવાદની બહાર મોટેરાની જે પેલી સાઈડ નો અમદાવાદનો બહારનો કહેવાય વિસ્તાર આપણી સ્વસ્તિક સ્કૂલ એટલે તો ગાંધીનગર જિલ્લામાં આવે છે સ્વસ્તિક અમદાવાદમાં નહીં આવતી સ્વસ્તિક ગાંધીનગર જિલ્લામાં આવે છે કારણ કે એ બધું અમદાવાદની બહાર ગણાતું હતું તો ત્યાંથી અંદર આવો એટલે ટોલ ટેક્સ ભરવો પડે એ ઓક્ટ્રોય નાખવું કહેવાતું હતું મેં પોતે એવું નહીં કે નવી વસ્તુ પર જ જૂની વસ્તુ તમે બહારથી કંઈ પણ લાયા જેમ કે હું ટેમ્પો ભરીને માલ સામાન લઈને અહીંયા અમદાવાદમાં આવ્યો તો એના ઉપર મેં ટોલ ટેક્સ ઓક્ટ્રોય ભરી હતી કે તમારો આ જૂની ટીવી તો આ અંદાજે આટલી કિંમત 5000 કિંમત એનું આટલું 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 કરીને ટોટલ મને 500 રૂપિયા એને ભરાયા હતા તો એ જે કેવા ઓક્ટ્રોય અત્યારે જો કે નાબૂદ થઈ ગઈ છે પણ ભૂતકાળમાં હતી એટલે હજુ આપણા દાખલામાં આવતી હોય છે તો ઓક્ટ્રોય ક્યારે ચૂકવવાની હોય છે માલ ખરીદ્યો હોય અમદાવાદની બહારથી અમદાવાદમાં આવે તો ધંધાનો ખર્ચ છે ઉત્પાદક મજૂરી ભાઈ તમે આવી પેન આ દેખાય આવી પેનનું ઉત્પાદન કરતા હોય તો આ પેનનું ઉત્પાદન કરવા માટે મજૂરને મજૂરી તો ચૂકવવી પડે પેનના બોક્સો કાર્ટુનો ઊંચા કરવા માટે ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી
અનુત્પાદક મજૂરી એ પણ ધંધાનો ખર્ચ છે. ઉધાર બાકી રોયલ્ટી, રોયલ્ટી કોને ચૂકવવામાં આવે છે ખબર છે? ખાણ ના માલિક ને. રોયલ્ટી વિશે તમે ખૂબ જ સરસ મજાનું તમને કહું ભાઈ, હેરી પોટર પિક્ચર તમે જોયું બધાય? જાદુગર ભૂતળા જાદુગર નું પિક્ચર છે. હવે હેરી પોટર પિક્ચર બન્યું ને, એ હેરી પોટર સિરીઝ વોલ્યુમ 1-10 નામના વોલ્યુમ છે. એક લેખિકાએ છે ને એ પિક્ચરો લખ્યા, મતલબ એ નવલકથા લખી હતી ને એના ઉપરથી એ પિક્ચર બન્યું હતું. તો હવે નવલકથા ઉપરથી જે પિક્ચર બન્યું તો મફતમાં ડાયરેક્ટરે બનાવ્યું નથી, પેલી લેખિકાને રોયલ્ટી ચૂકવવી પડે. પિક્ચર દીક એક પિક્ચરના આટલા, જેટલા પિક્ચર બનાવે એની રોયલ્ટી ચૂકવવી પડે, વત્તા એ બુક પબ્લિશ કરવી હોય તો એની રોયલ્ટી ચૂકવવી પડે. હવે આપણે લેખિકા પાસેથી એની બુક પબ્લિશ કરવાની પરમિશન માંગીએ તો આપણે એને રોયલ્ટી ચૂકવવી પડે, ધંધાનો ખર્ચ છે માટે ઉધાર. ખાલી આટલું નહીં, ખાંડના માલિકને ધારો કે ભાઈ અમિત ની એના ગોમડે જમીન છે, અમિત ગોમડે જમીન ખરી કે નહીં? છે છે સર. હે ને, અમિત ની ગોમડે જમીન છે, અમિત ના ગોમડા માં જે જમીન છે, જમીન માંથી સોનાની ખાણ નીકળી. અમિત સોનાની ખાણ, તે આપડા મુકેશ કાકા, મુકેશ અંબાણી કાકા ખરીદવાયા. અમિત જમીન હાલ દે બોલ, 5 કરોડની જમીન છે, લે 50 કરોડ આલું, લા કાલથી જમીન મારી સહી કર. અમિત કે ગોડો અમજો સહી કરું, મને ખબર છે ને જમીન મોહનાની ખાણ છે, ગાડો અમજો તો આલું ખોદી કાઢો, 1 લાખ રૂપિયા મારો ભાગ, અંદર જેટલું ખોદી નાખો અને ગુણ્યા 1 લાખ કરી મારે પત્તા કરવાના અને વત્તા 50 કરોડ આલવાનું. બોલો, મંજૂર હોય તો મુકા કાકા, આપડે ડીલ કરીએ ફાઈનલ. અમે બરોબર ને? સાચી વાત. તો હવે જે મુકેશભાઈ એ જે પેલી આ રોયલ તને શું ચૂકવવી પડે રોયલ્ટી, તને જે મુકેશભાઈ આ ચૂકવે ને કે ખાંડના માલિક ને, તું એ ખાંડ નો માલિક, એ જગ્યાનો માલિક તું, તો મુકેશભાઈ તને જે ચૂકવવી પડે એ રોયલ્ટી છે મુકેશ કાકા માટે. આ રોયલ્ટી ધંધાનો ખર્ચ છે, ખર્ચ એટલે ઉધાર બાકી, ઉધાર માં લખવાનું છે. હવે પછી અમારા ભાઈ શું નામ છે આપડે હર્ષિલ, હર્ષિલ કોઈ ફેક્ટરી કરી ભાઈ, હર્ષિલ એની ફેક્ટરી બનાય. હર્ષિલ હુઈ ગયો ના, કે ફેક્ટરી એની બનાય બોલ, કઈ કારખાનું બનાવું છે કે શેક નું ધંધો કરીએ? તમે કહો સર, બોલ કેનું કારખાનું બનાવીશું? બોલો, કપડાનું. કપડાનું, ચલો હર્ષિલ એ કપડાની મિલ નું કારખાનું બનાવ્યું. આપણે મુકા કાકા ના પપ્પા કહેતા ને ધીરુભાઈ કાકા, ધીરુભાઈ ભી આવતી પહેલા વિમલ કપડાની મિલ જ ચાલુ કરી હતી. સુરતમાં કપડાની મિલની લૂમ્સ નાખી હતી અને ચાલુ કર્યું. મિલ ચાલુ કરી એટલે સફાઈ છે, એમાં કોલસો ગેસ પાણી વપરાય, ખર્ચો કરવો પડે, ખર્ચ છે ઉધાર બાકી. કારખાનું એને પેલા ભાડેથી જ લીધું હતું, એ ભાડું ચૂકવ્યું, ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી. એક ઓફિસ કરી હતી બોમ્બેમાં એમને ધીરુભાઈ અંબાણી કાકાએ, તો એ ઓફિસનું ભાડું બોમ્બેમાં ચૂકવતા હતા, ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી. ઓફિસમાં કરવેરા ચૂકવવા પડતા હતા, ઓફિસનો વીમા પ્રીમિયમ ચૂકવતા હતા, ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી. સ્ટેશનરી છપાવણી, ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી. તો આ બધી બધા પદોની સમજૂતી જરૂર છે, હું સમજાવી રહ્યો છું તમને. હા, હવે શું આવે છે ધ્યાનથી જો, લીધેલી લોન ઝીરો લોન. હવે આ લીધેલી લોન ઝીરો લોન એટલે શું? તમે તમારા કોઈ ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, બેનપણો જે કઈ બી હોય એની જોડે તમે લોન લીધી, તમે લોન લીધી, લોન ની હંમેશા જમા બાકી હોય. લોન તમારું દેવું ને દેવાની હંમેશા જમા બાકી હોય છે. ઓકે, હવે લોન લીધી, લોન મફતમાં મળે ભાઈ, લોન નું વ્યાજ ચૂકવવું પડે. તો લોન નું વ્યાજ ચૂકવો કે ભાઈ આ લીધેલ લોન નું વ્યાજ, ગીરો લોન નું વ્યાજ ચૂકવ્યું, ધંધાનો ખર્ચ છે, ખર્ચ છે માટે એની શું થઈ ગઈ ઉધાર બાકી. બેંક વ્યાજ, બેંક મફતિયામાં કોઈ કામ નહીં કરતી. બેંકમાંથી લોન લો તો બેંક ઉપર, લોન ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે. બેંક લોન વ્યાજ તમારા ધંધાનો ખર્ચ છે ઉધાર બાકી. બેંક ચાર્જીસ, બેંક મફતમાં કઈ કામ નહીં કરતી તમારી જોડે,
एसएमएस चार्जिस ना एटीएम चार्ज फलाण दिखना जो दो कोई पासबुक खोली नो जो फलाण दिखना इतना बड़ा चार्जिस लेती हो दमदानो खर्च छे धर्मादो करियो स्वामीनारायण मंदिर में जेने दान करी आया धर्मादो करियो धंधानो खर्च छे उधार बाकी વીજળી ખર્ચ વીજળી એટલે લાઇટ નું બિલ दुकान हो तो दुकान में लाइट बिल आवे कि नहीं तमाम जो कोकने दुकान हो तो पूछो पप्पा दुकान नो लाइट बिल आवतु छे धंधा नो खर्च छे उधार बाकी दुकान में कोई मैनेजर यो राखियो तो मैनेजर ने पगार आपवो पड़े धंधा नो खर्च छे उधार बाकी आपेल वटाव धंधा नो खर्च छे उधार बाकी तो आ बधी उधार बाकी नी वात करी हवे विद्यार्थी मित्रों हुं तमने वात करू छुं जमा बाकी नी भाई सेनी वात करू छुं के जमा बाकी कोने कहेवाय अने एना जमा बाकी हशे जमा बाकी याद रखो मड़ेल कमीशन आवक से जमा बाकी गालखात परत आवक से जमा बाकी सर मन में प्रश्न पूछा एक प्रश्न पूछा गालखात परत शू छे परंतु अपना माननीय वडाप्रधान श्रीमान नरेन्द्र मोदी भाई साहब लाया पैसा वसूल कराया गालखात परत आई धंधा जमा बाकी गालखात परत जमा थाय त्यार बाद वात करी छे आपणे खरीदी माल खरीद्यो माल आवे छे आवे एटले उधार खरीदलो माल परत करीए तो माल जाय छे एटले जमा माल वेच्यो वेचाण कर्यु तो माल जाय छे एटले जमा वेचाण माल परत वेचेलो माल पाछो आवे छे एटले उधार शरूनो स्टॉक तो कोई पण प्रकारनो स्टॉक आवे छे एटले उधार उदाहरण जमा बाकी स्पष्ट समझ होवी जरूरी छे एटले आ तमने आपी रह्यो छु चलो त्यार बाद आपणे आगळ वधीए हवे वाहनो धंधानी मिलकत छे वाहनो शू छे धंधानी मिलकत अने मिलकत छे एटले शू कहेवाय के उधार कहेवाय वाहन मां स्कूटर मोटर साइकल बाइक गमे ते कोने दीवादार जो बीजु नाम है दीवादार बीजु नाम पाड्यु ग्राहक तीजु नाम पाड्यु लेणु बधा जे आपणे को ने यश को કે યશુ કો જે કે ભી નામ કો બધું એક જ નામ ઓ અને ઉધાર લેણી ઊંડી એટલા નરસિંહ મહેતા ગીત ન તું ગાયું મારી ઊંડી સ્વીકારો શેઠ શ્રી શામળસા ગીરધારી એ કથા વાર્તા ભી તમને કહી હતી યાદ હોય તો એ લેણી ઊંડી મિલકત છે ઉધાર બાકી આની અમે ઊંધું લેણદારો લેણદાર એટલે એવી વ્યક્તિ કે તમે જેની પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે અને નાણા ચૂકવાના બાકી છે તમારું દેવું છે એટલે જમા બાકી અથવા લેણદાર तो तमे जेनी पासे ने माल उधार करी दियो ए व्यक्ति तमने आपनार छे आपनार खाते जमा व्यक्ति खाता नियम प्रमाणे लेणदार नुं नाम व्यापारी तीजु नाम देवु अने लेणदार नी हमेशा कई बाकी होय जमा एनी सामे देवी ऊंडी पर तमारु देवु छे जमा बाकी दो टाकर तमारी मिलकत छे उधार बाकी ए प्रश्न थाय साहेब दो टाकर एटले शुं खबर छे दो टाकर एटले गाय भेस घोड़ा मरघा मुर्गीओ मुर्गी चिकन कबाब चिकन मिकन तो ये बधु मिलकत छे ये साहेब मरघा मरघी मरघा मिलकत केवाय गाय भेस आपणी मिलकत केवाय यस धंधानी भाषामां नामानी भाषामां एने मिलकत केवाय डोडा कर नहीं आमे अने आमे पैसा थी खरीदी पड़े कोकना घरे भेस होय अथवा कोमड़े भेस होय एने खबर हशे एक एक भेस 70,000 रूपयानी की 1.5 लाख रूपयानी एक एक भेस आवती होय छे साचुं खोटुं लेय छे कोई अंदर कोमड़े भेसो हा सर एक भेस
60 પંચાણી ધારો કે શરૂ થઈ પછી જેવી સારી જાતની હોય એ પ્રમાણે પછી 80 થાય 90 થાય 100,000 રૂપિયા થાય 70-80 સુધી હોય કે નહીં બસ તો પછી ઢોઢાકર મિલકત છે ધારો કે તમારી જોડે આવી 60,000ની 10 ભેંસો પડી છે તો 600,000 રૂપિયા ઢોઢાકર તમારી મિલકત 600,000 રૂપિયા કહેવાય તો આ વસ્તુ છે નામાની ભાષામાં એને મિલકત કહેવાય જેને પશુપાલનનો વ્યવસાય કહેવામાં આવે છે પશુપાલનનો વ્યવસાય અને એ લોકો પણ હિસાબો રાખે હો ભાઈ પશુપાલનનો વ્યવસાય કરનારા મેં વચ્ચે એક વિડીયો યુટ્યુબ પર જોયો હતો એક બેન છે એમની જોડે કંઈક આખો જબરજસ્ત મોટો તબેલો બનાવ્યો છે અને કંઈક 600 ભેંસો છે એમના તબેલામાં 600 ભેંસો અને 600 ભેંસો ને કંઈક રાખવા માટે 20 માણસો પગારદાર માણસો રાખ્યા છે 600 ભેંસો ને હાચવા માટે એક વેટરનરી ડોક્ટર રાખ્યો છે મહિને કઈક 50,000 તો ડોક્ટર ને પગાર આપે છે તાર રોજ બધી ભેંસો ને ચેક કરવાનું કોઈ બીમાર નથી એની દવા કરવાની 50,000 એક વેટરનરી ડોક્ટર જે ઢોર ગાય ભેંસ પશુ નો ડોક્ટર હોય ને એ ડોક્ટર ને 50,000 પગાર આપે છે અને દર મહિને કઈક 20 માણસો રાખ્યા છે અને 20 માણસ થાય કે દરેક ને 15,000 બેન પગાર આપે છે અને મોટો તબેલો બનાવ્યો છે અને એમાંથી કઈક એક મહિનાની એની આવક કેટલી કીધી કે 10,00,000 રૂપિયા કઈક એક મહિનાની આવક કમાય છે બેન એ 600 ભેંસો ના તબેલા માંથી એક મહિનાના કઈક 10,00,000 રૂપિયા એની આવક છે આ બધું ખર્ચા બધું બાદ કરતા જબરજસ્ત કઈક આખો વિડીયો આવ્યો હતો મેં જોયો હતો એટલે એ એક વ્યવસાય છે પછી વાત કરી છે આપણે છૂટા ઓજારો એટલે નાના નાના યંત્રો મશીનો હોય તો એક મિલકત છે હવે આવે છે હાથ પર ઉપર સિલક એ સાહેબ હાથ પર ઉપર સિલક શું છે હાથ પર ઉપર સિલક વિદ્યાર્થી કે સાહેબ હાથમાં પંચન નોટ લઈને ફરો એટલે હાથ પર ઉપર સિલક ના લે આપણી એના હાથ પર ઉપર સિલક એવું નહીં હાથ પર ઉપર સિલક એ ગલ્લામાં કેટલા સિલક છે તમે બધા બોલો ડીમાર્ટ ગયા છો આ કે ના ઓકે ડીમાર્ટ ગયા હોય કે આ તો ડીમાર્ટમાં ખબર છે પેલી શું કહેવાય કે પેલી આપણે આ ગલ્લો ખોલીને પેલા પૈસા કાઢીને આપે તમે બાકીના તે ગલ્લામાં જે પૈસા હોય બસ એને કહેવાય હાથ પર ઉપર સિલક હવે ક્યારે દાડો પૂરો થાય ને એટલે એને હિસાબ કરીને પછી છેવટે મેનેજરને આપીને જવાનો હોય એટલો આજની આ સિલક આટલી કે આજે મારા ગલ્લામાં અત્યારે હાલ 50,000 પડ્યા છે તો એને કહેવાય હાથ પર રોકડ સિલક હવે આ રીતે બેંકમાં એ સિલક હોય બેંકમાં તમારું ખાતું હોય તો બેંકમાં તમારા ખાતામાં ધારો કે આજે પાસબુક ભરવા જાઓ અને જે પૈસા પડ્યા હોય એને બેંકમાં સિલક કહેવાય છે બેંક ઓવરડ્રાફ્ટ હવે આ બેંક ઓવરડ્રાફ્ટ શું છે તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતામાં ધારો કે 10,000 પડ્યા છે તમે 30,000 વાપરો તો 20,000 કોના વાપર્યા બેંક ના વાપર્યા એ તમારા ધંધાનું દેવું છે દેવાની હંમેશા જમા બાકી હોય પ્રોવિડન્ટ ફંડ કોઈ પણ ફંડ કે નામતની હંમેશા જમા બાકી હોય છે સાહેબ આ પ્રોવિડન્ટ ફંડ છે શું એ તો સમજાવો પ્રોવિડન્ટ ફંડ એટલે તમારો કર્મચારી જે નોકરી કરતો હોય કોઈ પણ એવી પેઢી જ્યાં 50 થી વધારે કર્મચારી નોકરી કરતા હોય એને એના કર્મચારીના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ કાપવું પડે અને જ્યારે નિવૃત્ત થાય ત્યારે એક સાથે રકમ એ કર્મચારીને આપવી પડે તો પ્રોવિડન્ટ ફંડ ધંધાનું દેવું છે એટલે જમા બાકી હવે આ પ્રોવિડન્ટ ફંડમાં તમારે ફાળો આપવો પડે ધંધાના માલિકે તમે બધા ક્યારેક સ્કૂલમાં ખબર છે કોઈ ને કોઈ તમે આમ ડબ્બો લઈને આવે ફાળો આપો તમે કોઈક રૂપિયો 2 રૂપિયા આપ્યા હોય તેનાથી તમારા શું થયો ખર્ચો થયો તો ક્યાંય પણ ફાળો આપો એટલે તમારો ખર્ચ છે ને ખર્ચ છે એટલે કઈ થાય ઉધાર બાકી હવે આ પ્રોવિડન્ટ ફંડ નું તમારે શું કરવાનું હોય તમારે કોઈ મિલકતમાં રોકાણ કરવાનું હોય સર મીટિંગ પૂરી થવાય ઓકે બસ તો બીજી ચાલુ કરીએ આ છેલ્લું હવે રોકાણ કરો એટલે તમારી મિલકત છે એટલે ઉધાર બાકી રોકાણ કર્યું એટલે વ્યાજ મળે એટલે તમારી આવક છે ને આવક છે એટલે એની જમા બાકી હોય બરોબર ચલો આ પૂરી કરીને તરત બીજી ચાલુ કરીએ જેથી આજના 90 છે તમારે પૂરા જવા છે આજે કોણ છે હોસ્ટ હું છું